સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. બેઠકની પેટા ચૂંટણીની પ્રચાર ઝુંબેશમાં આવ્યો વેગ. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલના હસ્તે થરાદ ખાતે કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કરાયું ઉદઘાટન. જિલ્લા મથક પાલનપુર ખાતે ટૂંક સમયમાં સીટી મામલતદારની કચેરી સ્વતંત્ર સ્થળે થશે કાર્યરત. નવી કચેરીના પ્રારંભ બાદ નગરના અરજદારોના કામોનો ઝડપી નિકાલ થવાનો સીટી મામલતદારે વ્યક્ત કર્યો આશાવાદ. થરાદ પંથકમાં દિવાળી પૂર્વે આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો. મહિલા અને આધેડ બાદ વધુ એક યુવક નર્મદા કેનાલમાં કૂદી પડ્યો હોવાની આશંકાના પગલે હાથ ધરાઈ શોધખોળ. બનાસકાંઠામાં નવરાત્રીના સમાપન બાદ દસમા દિવસે દશેરાની રાત્રે પણ વિવિધ સ્થળે થઈ ગરબાની જમાવટ. આ વર્ષે ઘણા આયોજકોએ નવરાત્રી મહોત્સવોમાં પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ રેલાવી ચીંધ્યો નવો રાહ. હવે જોઈએ સમાચાર વિગતવાર. થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેની પ્રચાર ઝુંબેશમાં વેગ આવ્યો છે ત્યારે કોંગ્રેસે પણ આજે થરાદ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલે આજે થરાદ ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરી સભા સંબોધી હતી. થરાદ બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 21 ઓક્ટોબરે મતદાન યોજાનાર છે ત્યારે આજે થરાદ ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને થરાદ બેઠકની પેટા ચૂંટણીના પ્રભારી સિદ્ધાર્થભાઈ પટેલના હસ્તે કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું. કાર્યાલયના ઉદઘાટન બાદ સિદ્ધાર્થભાઈ પટેલે જાહેર સભાને સંબોધી હતી. બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો તેમજ સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો ઉપરાંત મતદારોની બોડી હાજરીમાં યોજાયેલી આ સભાને સંબોધતા સિદ્ધાર્થભાઈ પટેલે દેશ અને ગુજરાતમાં કોંગ્રેસની સરકારોએ અનેક કામો કર્યા હોવાનો દાવો કરી થરાદ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આ વખતની પેટા ચૂંટણીમાં બધા જ કામો પડતા મૂકી કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું. અમે સાચી વાતો લઈ અને લોકો પાસે જવા માંગીએ છીએ. અત્યારે માત્ર પ્રચાર પ્રસાર અને બે મોઢાની વાતો કરી અને સત્ય કરતાં કંઈક વિપરીત હોય એવી વાતો લોકો સમક્ષ મૂકવામાં આવી રહી છે. બીજું, સામાન્ય માણસની ચિંતા નથી રહી. સામાન્ય માણસને શું સહન કરવું પડે છે એને બે સાંધા ભેગા થતા નથી. યુવાનો પાસે રોજગારી નથી, વેપારીઓ પાસે ધંધો નથી, ઉદ્યોગો દિવસે દિવસે બંધ પડતા જાય છે અને આ બધી વિપરીત પરિસ્થિતિની અંદર જાણે વાસ્તવિકતા સ્વીકારવાને બદલે માત્ર ફૂલ ગુલાબી ચિત્ર આ દેશની જનતા સમક્ષ જે રજૂ કરવામાં આવી રહ્યું છે એ આવનારા દિવસોમાં આ દેશના લોકો માટે ભારે મુશ્કેલ ભરી પરિસ્થિતિ સર્જવા જઈ રહ્યું છે. આજે થરાદ ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પણ એક હતું શાસન તેમજ સગાવાદને જાકારો આપવા આ વખતે થરાદ મતવિસ્તારના મતદારો કોંગ્રેસને જીતાડશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એવી તો 2017ની ચૂંટણી પહેલાંની વાત છે. અત્યારે કોંગ્રેસ પાર્ટીને દરેક આગેવાન સાથે છે. મેં તમને પહેલાં પણ કીધું છે કે દરેક મારવાડી સમાજ હોય કે રાજપૂત સમાજ હોય, બ્રાહ્મણ હોય, દલિત હોય, ઠાકોર હોય, રબારી હોય, જાગીરદાર સમાજ હોય કે નાની મોટી જે પણ જે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાવાળી મતદારો છે, ચાહે સહી સુથાર રૂવાર પ્રજાપતિ માળી જે પણ છે, એ લોકો કોંગ્રેસ સાથે છે. કોંગ્રેસના દરેક આગેવાનો મારી સાથે છે. દરેકના આગેવાનોના મારા પર આશીર્વાદ છે અને મને પૂરો વિશ્વાસ છે થરાદની જનતા જે મારી સાથે મુખ્ય કારણ એ છે, થરાદની જનતા મારી સાથે છે. એટલે જ્યારે આટલા બધા લોકોના આશીર્વાદ સાથ સહકારો અને બીજું સ્થાનિક જેટલા પણ અમારા આગેવાનો છે અત્યારે તન મન ને ધનથી મારા માટે મહેનત કરી રહ્યા છે તો કોઈ પણ પરિણામ અમને મળવાથી કોઈ રોકી નહીં શકે. જેને પણ જેટલી મહેનત કરવી હોય સામે પણ કરે, અમે પણ કરશું. પરિણામ 24 તારીખે નક્કી છે. ધાનેરા તાલુકાની 2 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન આજે સીલ કરી દેવાયા છે. ધાનેરા તાલુકાની મોટામેડા અને માલોતરા ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે આગામી 13 ઓક્ટોબરે મતદાન યોજાનાર હોઈ સરકારી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં પરોવાઈ ગયું છે. આ પેટા ચૂંટણી માટે આજે ધાનેરાની મામલતદાર કચેરી ખાતે ઈવીએમ મશીન સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ધાનેરા તાલુકાના મોટામેડા ગામના 2 બુથ જ્યારે માલોતરા ગામના 5 બુથ માટે ઈવીએમ મશીનમાં બેલેટ પેપર મૂકી ચકાસણી કરી પ્રિસાઇડિંગ તેમજ પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ હતી.
મોટા મેળા તેમજ માલોત્રા ગ્રામ પંચાયતોની ચૂંટણીના પગલે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મોટા મેળા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 2 જ્યારે માલોત્રા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 3 ઉમેદવારો ભાવિ અજમાવી રહ્યા છે. બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર ઉપર હોન્ડા સિટી કારમાંથી 1.5 તોલો અફીણ મળી આવતા પોલીસે કાર સહિત 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે વહેલી સપરોઢે અમીરગઢ બોર્ડર ઉપર તૈનાત પોલીસે વાહન ચકાસણી દરમિયાન રાજસ્થાન તરફથી આવેલ હોન્ડા સિટી કારને રોકી આ ગાડીમાં બેઠેલા ઇસમોની તલાશી લેતા રાજસ્થાનના નાગોર જિલ્લાના ચારનીસાર ગામના કાર ચાલક રૂપારામ તુલસીરામ જાટ પાસેથી પ્લાસ્ટિકમાં પેક કરેલ 14 ગ્રામ એટલે કે અંદાજિત 1.5 તોલો અફીણ મળી આવ્યું હતું, જેથી અમીરગઢ પોલીસે 2,800 રૂપિયાની કિંમતના અફીણ અને કાર સાથે કુલ 1,57,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકની ધરપકડ કરી તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. જિલ્લા મથક પાલનપુર ખાતે ટૂંક સમયમાં CET મામલતદારની કચેરી સ્વતંત્ર સ્થળે થશે કાર્યરત. નવી કચેરીના પ્રારંભ બાદ નગરના અરજદારોના કામોનો ઝડપી નિકાલ થવાનો CET મામલતદારે વ્યક્ત કર્યો આશાવાદ. થરાદ પંથકમાં દિવાળી પૂર્વે આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો. મહિલા અને આધેડ બાદ વધુ એક યુવક નર્મદા કેનાલમાં કૂદી પડ્યો હોવાની આશંકાના પગલે હાથ ધરાઈ શોધખોળ. બનાસકાંઠામાં નવરાત્રીના સમાપન બાદ 10મા દિવસે દશેરાની રાત્રે પણ વિવિધ સ્થળે થઈ ગરબાની જમાવટ. આ વર્ષે ઘણા આયોજકોએ નવરાત્રી મહોત્સવોમાં પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ રેલાવી ચીંધ્યો નવો રાહ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્મા જી નું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ.
નમસ્તે શૈલેષ ભાઈ. આવો આવો જિગ્નેશ ભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો. રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, રાજ્ય સરકારે 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે સ્વતંત્ર મામલતદારની નિમણૂકો કરી છે. રાજ્યના કુલ 18 શહેરોમાં નવા શહેરી મામલતદાર મૂકી ગ્રામ્ય અને શહેરની મામલતદાર કચેરીઓ સ્વતંત્ર રીતે કાર્યરત કરાતા શહેરી વિસ્તારના અરજદારોને રાહત થઈ ગઈ છે. બનાસકાંઠામાં પણ 1 લાખથી વધુ વસ્તી ધરાવતા ડીસા અને પાલનપુર શહેરમાં સિટી મામલતદારની અલગ અલગ કચેરીઓ શરૂ કરાતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અરજદારોના કામ હવે ઝડપી થશે. હાલ પાલનપુર ખાતે ગ્રામ્ય મામલતદાર તરીકે HV પટેલ અને શહેર મામલતદાર તરીકે ભવ્ય નિનામા ફરજ બજાવી રહ્યા છે. ગ્રામ્ય અને શહેરી મામલતદારની કચેરીઓ હાલ પાલનપુરની પ્રાંત કચેરીમાં ચાલે છે, પરંતુ ટૂંક સમયમાં જ પાલનપુરના સિટી મામલતદારની કચેરી અલગ સ્થળે કાર્યરત કરી દેવાશે, જેથી શહેરીજનોના જરૂરી સરકારી કામકાજ ઝડપી પૂર્ણ થશે તેવું સિટી મામલતદારે જણાવ્યું હતું. વહીવટી સરળતા ખાતર અને પ્રજાલક્ષી કાર્યો ઝડપથી થાય તે હેતુ સર સરકારે ગુજરાતના 18 અને બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા મામલતદાર સિટી અને મામલતદાર રૂરલ એવી 2 જગ્યાઓ ઊભી કરી છે, જે અંતર્ગત પાલનપુર સિટીના જેટલો એરિયા છે તેના બધા કામ પાલનપુર સિટી મામલતદાર અંતર હસ્તક આવશે. જેમ કે ઈધરા છે, પુરવઠા શાખા છે, ઇલેક્શનની કામગીરી છે, તે તમામ કામ માટે તમામ પાલનપુરવાસીઓ મામલતદાર કચેરી જે જૂની હતી તે જગ્યાએ આવવાનું રહેશે. મામલતદાર સિટી અને મામલતદાર રૂરલ બંને ઓફિસ એક જ બિલ્ડિંગમાં અત્યારે કાર્યરત છે. અને આ જે પાલનપુર અને ડીસા 2 મામલતદાર સિટીની જગ્યા ઊભી કરવા પાછળનું લોજિક એવું છે કે 1 લાખથી વધારે વસ્તી થઈ રહી છે તો કામ ઝડપથી થાય અને પ્રજાને કોઈ બીજી કોઈ તકલીફ ઊભી ના થાય અને ઇઝીલી કામ પતી રહે એના માટે ઇવન અધિકારીની હાજરી પણ હેડક્વાર્ટર પર રહે તે હેતુ સરકારે આ નિર્ણય લીધેલો છે. તો તમામ પાલનપુરવાસીને મારું નમ્ર નિવેદન છે કે એમના કોઈ પણ કામ હોય અને કંઈ પણ એવી રજૂઆત હોય તો પાલનપુર મામલતદાર કચેરી ખાતે હું ઓફિસ ટાઈમ હાજર હોઈશ, તમે મારી મુલાકાત લઈ શકો છો. થરાદના ખાનપુર ખાતે વિજયાદશમી પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચલન અને શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે યોજાયેલ આ પથ સંચાલનમાં જોડાયેલા સ્વયંસેવકોનું ખાનપુર ગામના માર્ગો ઉપર ગ્રામજનો દ્વારા પુષ્પથી ભવ્ય સ્વાગત કરાયું હતું. આ અવસરે સંઘના વિભાગ કાર્યવાહ જસુભાઈ ચૌધરીએ શસ્ત્રપૂજનનું મહત્વ સમજાવી દેશમાં હિન્દુ સમાજને તોડવાવાળી તાકાતોને નાથવા, હિન્દુ સમાજમાં જાગૃતિ લાવી સમાજને સમરસ બનાવવા અને હિન્દુ સમાજને સંગઠિત કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે થરાદ તાલુકાના સ્વયંસેવક તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડગામ રાજપૂત યુવા સંગઠન દ્વારા પણ દશેરા પ્રસંગે શસ્ત્ર પૂજન કરાયું હતું. વડગામ તાલુકામાં નવરાત્રીનું રંગેચંગે સમાપન થયા બાદ વિજયાદશમીના દિવસે વડગામ રાજપૂત યુવા સંગઠન દ્વારા બ્રહ્માણી માતાના મંદિરે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યુવા સંગઠનના પ્રમુખ દશરથસિંહ સોલંકી સહિત અન્ય યુવા અગ્રણીઓએ પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કર્યું હતું. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે પણ દશેરાના દિવસે ડાભી જાગીરદાર દરબારો દ્વારા માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજી શસ્ત્ર પૂજન યોજાયું હતું. ડાભેલા દરબારગઢ કચેરી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દરબારોએ પરંપરાગત રીતે મા અંબાની સ્થાપના કરી 9 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ દશેરાના દિવસે ઘોડેસવારો સાથે ભવ્ય શોભાયાત્રા યોજી ડાભી જાગીરદાર દરબારોએ કુળદેવી આદ્યશક્તિના પૌરાણિક સ્થાનને માતાજીનો ગરબો તથા નેજા ચઢાવ્યા બાદ શાસ્ત્રોક્ત રીતે સમૂહ શસ્ત્ર પૂજન કર્યું હતું. આ પ્રસંગે ડાભેલા ગામના યુવાનોએ રાજપૂતી પોશાકમાં સજ્જ થઈ રજૂ કરેલા સુરવીરતાના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બનાસકાંઠાના થરાદ નજીકની મુખ્ય નર્મદા નહેરમાં આજે વધુ એક યુવકે મોતની છલાંગ લગાવતા શોધખોળ હાથ ધરાઈ છે. મંગળવારે કેનાલમાં કૂદી પડેલ એક મહિલા તેમજ આધેડ પુરુષના મૃતદેહો માંડ હાથ લાગ્યા બાદ આજે વાવ રોડના પુલ ઉપરથી વધુ એક યુવક કેનાલમાં કૂદી પડ્યો હતો. નહેર ઉપરથી ચંપલ મળી આવતા કોઈ યુવક કેનાલમાં પડ્યો હોવાની આશંકાના પગલે રાહદારીઓએ થરાદ પાલિકામાં જાણ કરી હતી, જેના પગલે નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીરે ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડે સુધી આ યુવકની ભાળ મળી ન હતી.
ઉલ્લેખનીય છે કે થરાદની મુખ્ય નર્મદા નહેરમાં બે દિવસમાં 4 લોકોએ મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી દીધી છે. ત્યારે દિવાળીના તહેવારો નજીક આવતા કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી રહેલા લોકોને અટકાવવા યોગ્ય પગલાં લેવાની તાતી જરૂર જણાઈ રહી છે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં નવરાત્રીના સમાપન બાદ 10મા દિવસે દશેરાની રાત્રે પણ વિવિધ સ્થળે થઈ ગરબાની જમાવટ. આ વર્ષે ઘણા આયોજકોએ નવરાત્રી મહોત્સવોમાં પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ રેલાવી ચીંધ્યો નવો રાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. મચ્છર તમારો દુશ્મન છે. ચેપી માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડિયાના 4-7 દિવસમાં ડેન્ગ્યુ થઈ શકે છે. આ મચ્છર પર સફેદ ટપકા અને સફેદ લીટીઓ હોય છે, જે ચોખ્ખા અને શાંત પાણીમાં ઈંડા મૂકે છે. તે દિવસે વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણો: ભારે તાવ આવવો, માથા, આંખો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ભૂખ ઓછી થવી, ઉલટી થવી અને શરીર પર લાલ ચકામા પડવા. ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરને બતાવો અને ડોક્ટરે સૂચવેલ સારવાર શરૂ કરો. આવા સમયે વધારે માત્રામાં પાણી, પ્રવાહી સંતુલિત આહાર લેવો. મચ્છરથી બચવા મસ્કીટો રેપેલન્ટનો ઉપયોગ કરો. દવાયુક્ત મચ્છરદાની વાપરો. બારીની ફરતે જાળી લગાવો અને મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. મચ્છરનો વિકાસ અટકાવવા પાણી ભરવાના વાસણને નિયમિત રીતે ઘસીને ચોખ્ખું રાખો, જેથી ડેન્ગ્યુના ઈંડા નાશ પામે. કુલરમાં જમા થતું પાણી અને ફૂલદાનીનું પાણી કાઢી રોજ બદલો. નકામી બોટલ્સ, ટાયરમાં જમા પાણીનો નિકાલ કરો. સાંજ પડતા પહેલા બારી બારણા બંધ કરી દો. આખું શરીર ઢંકાઈ શકે તેવા કપડાં પહેરો. મચ્છર તમારો દુશ્મન છે. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. સોના અને ચાંદીના હોલમાર્ક દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ. નવરાત્રીથી દિવાળી સુધી સોનાના હોલમાર્ક દાગીનાની ખરીદી ઉપર ઘડામણ ફક્ત રૂપિયા 101 પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. ફોન નંબર 232-0000. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ: વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લામાં સોમવારે 9મા નોરતે નવરાત્રીની ઉજવણીનું સમાપન થઈ ગયું છે, પરંતુ કેટલાક સ્થળે દશેરાની રાત્રે પણ ગરબાની રમઝટ મચી હતી. થરાદના ચાચર ચોકના ગામ ગરબામાં પણ મંગળવારે 108 દીવાની મહાઆરતી ઉતારાયા બાદ ગરબાની રમઝટ જામી હતી. થરાદ ખાતે ચાચર ચોકના ગામ ગરબામાં 56 વર્ષથી વિજયદશમીના દિવસે 108 દીવાની મહાઆરતી ઉતારવામાં આવે છે અને ગરબા પણ રમાય છે. આ વર્ષે પણ થરાદના ચાચર ચોકના ગામ ગરબામાં વિજયાદશમીના દિવસે ખેલૈયાઓ મોટી સંખ્યામાં કલાકારો સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. કલાકાર લક્ષ્મણભાઈ ગોહિલ, પવનભાઈ બારોટ, હિતેશભાઈ સોની, રોશનીબેન સોની, લક્ષ્મીકાંત ભોજક, રતનભાઈ પંડ્યા, અમૃતભાઈ હરિઓમ, લાલાભાઈ ભોજક, ગણપતભાઈ જોજા સહિત અન્ય કલાકારોએ સંગીત સાથે થરાદના ચાચર ચોકમાં સતત 10 દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. થરાદ
અમદાવાદના ચાચર ચોકના ગામ ગરબામાં મંગળવારે વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરાયું હતું. ગામ ગરબામાં વર્ષોની પરંપરા મુજબ થરાદના રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરાય છે. તદનુસાર આ વર્ષે પણ થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂતે શસ્ત્ર પૂજન કર્યું હતું અને આ પ્રસંગે રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચાચર ચોક ગામ ગરબાના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત તેમજ પત્રકાર હાજાજી રાજપૂતે પણ શસ્ત્ર પૂજન કર્યું હતું. પાલનપુરના જૂના લક્ષ્મીપુરા ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ જે પરિવારમાં પ્રથમ પુત્રનો જન્મ થાય એ પરિવાર નવરાત્રિના અંતિમ બે દિવસે ગરબે રમી શુભ ચોગડીએ પોતાના ઘરે ગરબો લાવે છે. આઠમ અને નોમ એમ બે દિવસ ગરબે રમ્યા બાદ દશેરાના દિવસે ઉમિયા શક્તિ મંડળ દ્વારા ઉમિયા ચોકમાં યોજાતા ગરબામાં ગરબે ઘૂમી બાદમાં ગરબો ઉમિયા માતાના મંદિરમાં મુકાય છે. વર્ષો જૂની આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આ વર્ષે પણ પ્રથમ પુત્ર રત્નની પ્રાપ્તિ કરનાર પરિવારોએ અંતિમ બે નોરતા દરમિયાન ગરબે રમ્યા બાદ દશેરાના દિવસે ઉમિયા માતાના મંદિરે ગરબા મૂકી અતૂટ આસ્થાની પ્રતીતિ કરાવી હતી. જિલ્લા મથક પાલનપુર ખાતે આકેસણ રોડ ઉપર આવેલ અક્ષતમ સોસાયટી ભાગ એકમાં છેલ્લા નોરતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સપનાને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝડપેલ બીડાને સાર્થક કરવા સોસાયટીના રહીશોએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશમાં જાગૃતિ આવે તે માટે ભારત માતા, ગાંધી બાપુ, નરેન્દ્ર મોદી, સ્પાઈડરમેન, રાધાકૃષ્ણ જેવા પાત્રોની વેશભૂષા ધારણ કરી આકર્ષણ જમાવ્યું હતું. મારું અક્ષતમ, સ્વચ્છ અક્ષતમ, નમસ્તે અક્ષતમ, કચરો ન ફેંકો રસ્તે, પ્લાસ્ટિક હટાના લક્ષ્ય અમારા, તેમજ પાણી બચાવો પાણી તમને બચાવશે જેવા બેનરો લઈ ગરબે ઘૂમેલા ખેલૈયાઓએ અનોખો સંદેશો રેલાવ્યો હતો. આ સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી સ્વચ્છતા માટે નવતર પ્રયોગો કરાય છે. ગયા વર્ષે પણ નવરાત્રિમાં સ્થાનિક રહીશો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે કાપડની 5 ખાનાવાળી થેલીઓ આપી તમામ રહીશોને પ્લાસ્ટિકની બેગ ન વાપરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ નરેન્દ્રભાઈ ખોલવાડિયા, મંત્રી ચેતનભાઈ પ્રજાપતિ, સોસાયટી સ્વચ્છતા અભિયાનના એમ્બેસેડર દિલીપસિંહ ડોડિયા, શૈલેષભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ સહિત સોસાયટીના અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તાલુકા મથક ધાનેરા ખાતે પણ દશેરાના દિવસે શેરી ગરબાનું આયોજન કરાયું હતું. આ વર્ષે શરૂઆતના 3 નોરતામાં વરસાદ પડતા ગરબા રસિકોના રંગમાં ભંગ પડ્યો હતો. જોકે નવરાત્રિ પૂરી થયા બાદ દશેરાની રાત્રે પણ ધાનેરાની કેટલીક સોસાયટીઓમાં ગરબાની રમઝટ જામી હતી. ધાનેરાની અંબિકાનગર સોસાયટીમાં મંગળવારે રાત્રે મા અંબાની આરતી ઉતારી ગરબા રસિકોએ 10મા દિવસે પણ ગરબાની રમઝટ બોલાવી હતી.
ધાનેરાની તુલસીનગર સોસાયટીમાં દશેરાની રાત્રે પરંપરાગત રીતે રંગમંચના કલાકારે પોતાની કલા રજૂ કરી હતી. તુલસીનગરમાં દશેરાની રાત્રે અલગ અલગ ગરબા રજૂ થયા હતા. માથા ઉપર બેડા ઉપાડી તેમજ કાચના ગ્લાસ ઉપર બેડું અને મહાઆરતી ઉપાડી ગરબે ઘૂમેલી મહિલાઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. નગરજનોએ પણ આ કલાની કદર કરી હતી. દિયોદરની ગોકુળનગર સોસાયટીના રહીશોએ પણ ગરબા મહોત્સવમાં પ્લાસ્ટિક મુક્તિનો સંદેશો લાવ્યો હતો. ભારત દેશ પ્લાસ્ટિક મુક્ત બને તેવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલના પગલે વિવિધ સંગઠનો પ્લાસ્ટિક મુક્તિનો સંદેશો આપી રહ્યા છે. ત્યારે દિયોદર ખાતે છેલ્લા નોરતે ગોકુળનગર સોસાયટીના ગરબા મહોત્સવમાં પણ આયોજકો દ્વારા ગરબે રમતી મહિલાઓને કાપડની થેલીઓનું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત બનવાનો સંદેશો આપ્યો હતો. વડગામ ગાયત્રી મંદિરે દશેરાના દિવસે અનુષ્ઠાન યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર તમામ પરિજન ભાઈ બહેનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. ગાયત્રી ઉપાસક મહોદભાઈ, જસુભાઈ, કરસનજી, ભીખાજી તેમજ અન્ય પરિવારજનોએ નવરાત્રી અનુષ્ઠાનનું મહત્વ સમજાવ્યું હતું. કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે પણ પ્રાચીન પરંપરા મુજબ ગવાતા આટીવાળા ગરબા આકર્ષણનું કેન્દ્ર બને છે. શિરવાડા ગામના દસધર વાસમાં સ્થાનિક યુવક મંડળ દ્વારા આઠમા નોરતે મહાઆરતી ઉતારાયા બાદ માવજીભાઈ જોશીએ મહાકાળી માતાનો વેશ ધારણ કરી મહાકાળીનો ગરબો રજૂ કર્યો હતો. પ્રાચીન પરંપરા મુજબ આટી ગરબામાં સોલંકીનો ગરબો, બહુચરાજીનો ગરબો, મહાકાળીનો ગરબો જેવા પ્રાચીન ગરબા ગવાય છે. દેશી ઢોલના તાલે પુરુષો જ આ ગરબા ગાય છે અને પુરુષો જ ગરબે રમે છે. આ વર્ષે દસધર વાસ મંડળ દ્વારા રોજે રોજ માતાજીની આરતી બાદ પ્રસાદનું વિતરણ કરાયું હતું. શિરવાડા ગામના સરપંચ ગીતાબેન દ્વારા સાઉન્ડ અને નવી ગરબી અર્પણ કરવા સાથે 10 દિવસ અલગ અલગ નાસ્તો પણ અપાયો હતો. અન્ય દાતાઓ દ્વારા પણ મિનરલ પાણી અને નાસ્તો અપાયો હતો અને મંડળ દ્વારા દાતાઓનું શાલ ઉડાડી સન્માન કરાયું હતું. વડગામ તાલુકાના ડાલવાડા ગામે શોભતા વારંદા વીરદાદાની પલ્લીમાં પણ હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. દર વર્ષે ભરાતી આ પલ્લી પહેલા ગામના જાગીરદાર મોલ્લામાં જઈ કોમી એકલાશનું ઉદાહરણ પૂરું પાડે છે. વડગામ તાલુકાના ડાલવાડા ગામમાં સરસ્વતી નદીના કિનારે શોભતું વારંદા વીરદાદાનું અતિ પ્રાચીન મંદિર અતકુ આસ્થા કેન્દ્ર બન્યું છે. દર વર્ષે નવમા નોરતે વારંદા વીરદાદાની પલ્લી ભરાય છે. તદનુસાર આ વર્ષે પણ સોમવારે યોજાયેલી પલ્લી પ્રસંગે વારંદા વીરના પાઠ સ્થાનકે પલ્લી તૈયાર કરાયા બાદ વીરદાદાના પૂજારી પંકજભાઈ ઠાકરે પલ્લીની પૂજા કરાવી હતી. આ પલ્લી પ્રથમ મુસ્લિમ જાગીરદારના મહોલ્લામાં જાય છે, જ્યાં મુસ્લિમ બિરાદરો પલ્લીમાં ઘી ચડાવે છે. ત્યારબાદ પલ્લી ગામના ચોકમાં આવે છે, જ્યાં વીરદાદાના ભુવાજી વસરામકાકા પલ્લી ઉપાડનાર વ્યક્તિની પીઠ થાબડતાની સાથે જ પલ્લી ઉપાડનાર સહિત અન્ય શ્રદ્ધાળુઓ પવન વેગે દોઢ મૂકી ગામથી 1 કિલોમીટર દૂર આવેલા વારંદા વીરદાદા મંદિરે પહોંચે છે, જ્યાં ભુવાજી વસરામભાઈ અને પૂજારી પંકજભાઈ વીરદાદાની આરતી ઉતારે છે અને શ્રદ્ધાળુઓ પણ પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ પલ્લીનું કરવટું હજારો વર્ષથી ગ્રામજનો દ્વારા કરાય છે. આ વર્ષે પણ વારંદા વીરની પલ્લી આકર્ષણનું કેન્દ્ર બની હતી. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં વધારો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 250 રૂપિયા વધીને 37,900 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 350 રૂપિયા વધીને 45,400 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 350 રૂપિયા વધીને 45,200 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ.
ડીસા ગંજ બજારમાં આજે રાડાના ભાવ 700 થી 712 રૂપિયા રહ્યા હતા, જ્યારે ઘઉંના ભાવ 385 થી 421, બાજરીના 310 થી 427, મગફળીના 1151 થી 1255, મગના 1075, તલના 1850, રજકા બાજરીના 305, તેમજ રાજગરાના ભાવ 1530 થી 1538 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે રાયડાની 468 બોરીની આવક થઈ હતી, જ્યારે ઘઉંની 48, બાજરીની 2345, મગફળીની 1638, મગની 17, તલની 2, રજકા બાજરીની 2, તેમજ રાજગરાની 17 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. થરાદ બેઠકની પેટાચૂંટણીની પ્રચાર ઝુંબેશમાં આવ્યો વેગ. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલના હસ્તે થરાદ ખાતે કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન. જિલ્લા મથક પાલનપુર ખાતે ટૂંક સમયમાં સીટી મામલતદારની કચેરી સ્વતંત્ર સ્થળે થશે કાર્યરત. નવી કચેરીના પ્રારંભ બાદ નગરના અરજદારોના કામોનો ઝડપી નિકાલ થવાનો સીટી મામલતદારે વ્યક્ત કર્યો આશાવાદ. થરાદ પંથકમાં દિવાળી પૂર્વે આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો. મહિલા અને આધેડ બાદ વધુ એક યુવક નર્મદા કેનાલમાં કૂદી પડ્યો હોવાની આશંકાના પગલે હાથ ધરાઈ શોધખોળ. બનાસકાંઠામાં નવરાત્રીના સમાપન બાદ 10મા દિવસે દશેરાની રાત્રે પણ વિવિધ સ્થળે થઈ ગરબાની જમાવટ. આ વર્ષે ઘણા આયોજકોએ નવરાત્રી મહોત્સવોમાં પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ રેલાવી ચીંધ્યો નવો રાહ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.